जय छालक थी सदाए महके छे पमराट चिरंजीवय सुमन जगत नु बोरसली छे नमस्कार। कुदरते सुगंधी पुष्पों बनाव्या पण पुष्पों ने आवरदा ओछी आपी छे, जेमा अपवाद रूप बकुलना पुष्पों अने बकुलना पुष्पों नी माळा एटले बोरसल्ली। 140 वर्षनी रंगभूमिनी राह तरफ जो जोईए तो 125 वर्षनो इतिहास धंधादारी रंगभूमिनो छे, जेने आपणे परंपरागत रंगभूमि कहीए छीए। जूनी रंगभूमिनी एकमात्र संस्था श्री देशी नाटक समाज 1978 सुधी अस्तित्व धरावती हती। आजे ए भांगवाड़ी थिएटर रह्यू नथी, तेनी जग्याए एक व्यापारी संकुल उभू थयू छे। एक समय एवो हतो के मुंबईना प्ले हाउस तेमज अमदावाद सूरत अने गुजरातना गामडे गामडे नाटक मंडळीओ हती। ए नानी नाटक मंडळीओ नाटको भजवती अने आ नाटक मंडळीना नाटकोनुं लोकप्रिय अंग हतुं ए नाटकना गीत अने संगीत। नाटकना गीत गवाता, बार बार तेर तेर वंशमोर थती, 50 मिनिट 40 मिनिट सुधी कलाकारो ए गीत स्टेज ऊपर गाता। राते 9 वागे शुरू थयेलुं नाटक सवारे 4:30 वागे पूरुं थतुं। आजे ए बधी चीजों हवे रही नथी अने नाटकनी दुनिया में धंधादारी रंगभूमिनुं कोई अस्तित्व पण रह्युं नथी। एक समय एवो हतो के ज्यारे आ गीतोनी रेकॉर्डो बनती हती अने लाखोनी संख्या में वेचाती एना पण दाखला छे। आ रेकॉर्डो एने वगाड़वा माटे जूनुं तवी वाजू वपरातुं, आजे ए वाजू गोतवा जईए तो पण मळे एम नथी। हवे आजे नथी रही ए जूनी रंगभूमि, नथी रह्यू ए तवी वाजू, नथी रही ए रेकॉर्ड्स, नथी रह्या ए गानार कलाकारो अने नथी ए भांगवाड़ी थिएटर, के नथी रही जूनी परंपरागत रंगभूमि। रह्या छे तो मात्र एना संभाळना। आ रंगभूमिनुं अजरामर गीत 1938 भजवायेला श्री देशी नाटक समाजना स्वर्गस्थ प्रभुलाल द्विवेदी रचित ए गीत, जेनी बंदिश मरहूम कासमभाईनी छे अने वडीलोना वाक्य नाटकनुं ए गीत छे, ए समये मोतीबाई आ गीत गाता। एक वस्तु मारे अहीं कहेवी जोईए के जूनी रंगभूमिना कलाकारो पण आजे रह्या नथी, ते साथे जे कोई कलाकारो आजे अस्तित्व धरावे छे ए लोकोने उमरनो कोई बाध नड़तो नथी। कोई पण उमर होय, कोई पण वय होय, एमना काममा हजी पण एटली ज दिलचस्पीथी ए लोको काम करे छे। आवा जे कलाकार जूनी अने नवी रंगभूमिना सेतु जेवा सरिता जोशी वडीलोना वाक्यनुं मीठा लाग्या ते मने आजना उजागरा गीत आपनी समक्ष रजू करे छे। સિવતરમાં અમથા ઉજાગરા તો ઘણાએ થયા,
પણ આ તો વાલાની વાટ જોતા હોય, ડગલે ડગલે એના ભણકારા વાગતા હોય, એવો ઉજાગરો તો આજે થયો. જેવી રીતે દેશી નાટક સમાજના કીર્તિકલાપમાં અનેક લોકપ્રિય નાટકો છે, તેવી રીતે લક્ષ્મીકાંત નાટક સમાજે પણ માલવપતિ, પૃથ્વીરાજ, સિરાજુદ્દૌલા જેવા અનેક લોકપ્રિય નાટકો રંગદેવતાને આપ્યા છે. 1931માં સ્વર્ગસ્થ પ્રભુલાલ દ્વિવેદીએ રચેલું એક નાટક, જે ઐતિહાસિક નાટક હતું, સમુદ્રગુપ્ત, એ નાટકનું એક લોકપ્રિય ગીત જેના લેખકને પ્રેક્ષકો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના નામે ઓળખે છે. એ ગીતનું સંગીત નિયોજન લલ્લુભાઈ શામળદાસ નાયકનું હતું. પ્રહસન વિભાગનું આ ગીત એ સમયે એટલું બધું લોકપ્રિય બન્યું હતું કે તે સમયના બેન્ડ વાજાવાળા પણ લગ્ન પ્રસંગે આ ગીત વરઘોડામાં વગાડતા. જૂની તેમજ નવી રંગભૂમિની એક માતબર અભિનેત્રી મહેશ્વરી નૃત્યના હાવભાવ સાથે એ ગીતને અહીંયા સંભાળી અને આપની સામે મૂકે છે. ખાલી
વલ્લભીપતિ નામનું એક નાટક 1927માં ભાંગવાડીના તખતે રજૂ થયું હતું, જેના લેખક હતા ગૌરીશંકર વેરાઠી, અને એ નાટકના ગીતો લખ્યા હતા કવિ મનસ્વી પ્રાંતિજવાલાએ. કવિ મનસ્વીની હજારો ગીત રચનાઓ રંગભૂમિને તખતે આવી છે અને એમાંની કેટલીય રચનાઓ ખૂબ જ લોકપ્રિય થઈ છે. આવું એક લોકપ્રિય ગીત જે મનસ્વીએ લખ્યું હતું, જેના શબ્દો જટ જાવો ચંદનહાર લાવો. પ્રહસન વિભાગમાં રજૂ થતું નાટકનું એક દ્રશ્ય અને એમાં રજૂ થતું આ ગીત એ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તે સાથે આપણે એક વાતની પણ નોંધ લેવી જોઈએ કે પરંપરાગત રંગભૂમિને તખતે એક નાયક બંધુઓની ત્રણ પેઢી, જેમાં કેશવલાલ કપાતર, એ પછી રંગલાલ નાયક અને ઘનશ્યામ નાયક, ત્રણ પેઢી તખતા ઉપર આવી અને આજે જટ જાવો ચંદનહાર લાવોમાં એ ઘનશ્યામ નાયક અને આજની રંગભૂમિની એક યુવાન અભિનેત્રી શેફાલી શેટ્ટી અભિનય આપે છે. વાલી, તમારા મુખેથી હવે આ દોઢ હાથનો ગુંગટ હટાવો અને તમારા મુખ કમળના મને દર્શન કરાવો. ઘુંઘટ હટાવવાનું તો તમારે મને ઇનામ દેવું પડશે. હા બસ, અરે ઇનામમાં તો તને આખું ઘોઘા બંદર બક્ષીસ છે. બોલ બોલ મારી વાહલી, તને ઇનામમાં બીજું શું જોઈએ? મારે તો ચંદનહાર જોઈએ. અરે ચંદનહારમાં શું બળ્યું છે ગાડી? તું કહેતી હોય તો હું તને મોહનહાર મંગાવી દઉં, સચ્ચા મોતીની માળા મંગાવી દઉં, હીરાનો હાર મંગાવી દઉં. અરે તું કહેતી હોય તો તને કાકુશેઠનો કોહિનૂર હીરો મંગાવી દઉં. મારે તો ચંદન હાર જ જોઈએ. માટે ઝટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. ઝટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. મને લાગ્યો છે, મને લાગ્યો છે હાર નો નેડલો, મને લાગ્યો છે હાર નો નેડલો, ચમકી નહીં બોલું રે. ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. મોગી તારી માંગણી, મોઘા તારા મૂલ, મોઘે તારી પ્રીતડી, મેં કરતા જ કીધી ભૂલ રે. ઘૂંઘટ જટ ખોલો ને, મેં કરતા જ કીધી ભૂલ રે. ઘૂંઘટ જટ ખોલો ને, જટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલો. પછી પીયું તમે લૂટો જો બનિયાની બાર રે. ઘૂંઘટ પછી ખોલું રે, તમે લૂટો જો બનિયાની બાર રે. ઘૂંઘટ પછી ખોલું રે, જટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. રામે મૃગને માર્યો, કનક કંચુકી કાજ, હું મારું કોઈ સોનીને, આ નથી નવા બિરાજ રે. ઘૂંઘટ ઝટ ખોલો ને, આ નથી નવા બિરાજ રે. ઘૂંઘટ ઝટ ખોલો ને, ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. અળગારા અળગારી અલબેલડા, કરગળતા શું કામ,
મન લાવો ત્યાં સુધી તમે લેશો ના મારો નામ રે ઘૂંઘટ નહીં કોરો રે તમે લેશો ના મારો નામ રે ઘૂંઘટ નહીં કોરો રે જટ જાઓ ચંદન હાર લાવો ઘૂંઘટ નહીં કોરો રે હાસ્ય રસના ગીતો નાટકમાં પણ કર્ટન કોમેડી ઉપર આવતા આ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા અને આવા લોકપ્રિય ગીતોના થોડાક નમૂના એ ગીતોની થોડીક ઝલક આજે અમે તમને આ શૃંખલામાં બતાવશું રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે એમના ગીતોમાં ખૂબ જ રસ વહાવ્યો છે ખાટો મીઠો આવો રસ એમના ગીતોમાં વહ્યો છે અને એવા જ ગીતોમાંથી એક ગીત જે એક જમાનામાં બાર બાર વંશમોર મેળવતું લોકો એને વંશમોર આપતા મીનાક્ષી અને ભોગીલાલ નામના કલાકારો આ ગીત હંસાકુમારી નાટકમાં સ્ટેજ ઉપર રજૂ કરતા અને રંગરસિયાઓને એ ગીતની પંક્તિ એક શબ્દ જો હું કહું કે સાહેબો તો એમને એ ગીતની પંક્તિ યાદ આવશે કે સાહેબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની દીપક ઘીવાલા અને મેઘના રોય આ ગીત આજે તમારી સામે પ્રસ્તુત કરશે સાહેબો મારો ગુલાબનો છોડ
1938 વડીલોના વાકે નાટક રજૂ થયું હતું. એ નાટક સાથે સંકળાયેલા બે કલાકારો જયંત વ્યાસ અને રજની શાંતારામ. આજે તમારે એ નાટકનું દ્રશ્ય પ્રહસન વિભાગનું રજૂ કરવાનું છે. તમે પૂછશો કે એ નાટકમાં એ પાઠ કોણ કરતું? હા, કોણ કરતું પહેલાં? તો જનાર્દનનો જે પાઠ છે એ છગન રોમિયાએ કર્યો, કેશવલાલ કપાતરે કર્યો, અને ત્યાર પછી વીણ માસ્તરે કર્યો, જયંત ભટ્ટે કર્યો, ઘનશ્યામ નાયકે કર્યો, અને જમના જાપટે માસ્ટર રણછોડ કરતા. પછી આપણી દેશી નાટક સમાજની સુશીલાએ પણ એ ભૂમિકા સારી ભજવી, અને રજની શાંતારામે પણ ભજવી. છેલ્લે 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 જ્યારે વડીલોના વાકે રિવાઈવ કર્યો ત્યારે, તો પ્રહસન વિભાગનું પતિ પત્નીના કજિયાનું એ દ્રશ્ય આજે તમારે રજૂ કરવાનું છે. વન્સમોર થતા કદાચ આજે પણ તમારે વન્સમોર કરવો પડે. તો કમોન નાવ, બી રેડી. જનાવર માનવી માથી કીધો જનાવર, વાળું હવે હું વેર ઓ ઝાપટે, વાળું હવે હું વેર કે પરણી થાશું સુખી. કાળજુ કારમો કેર કે પરણી થાશું સુખી.
લેશો ની સાસા પરણે તરના, લેશો ની સાસા પરણે તરના, થાશો સુખી શીપે હો જનાવર, થાશો સુખી શીપે પરણી થાશો દુખી, હો પરણી થાશો દુખી. પરણે તરના દેશો ની સાસા પરણે તરના થાશો સુખી શીપે ઓ ધના ધન થાશો સુખી શીપે પરણે થાશો દુખી. અરે માનવી માથી કીધો જનાવર, માનવી માથી તે કીધો જનાવર, વાળું હવે હું વેર ઓ ઝપટે વાળું હવે હું વેર કે પરણી થાશું સુખી. હું છું સતી નાર શાપ છે મારો, હું છું સતી નાર શાપ છે મારો, વર્ષો ચોરાશી ના ફેર પરણી થાશો દુખી. શંખણી ના શ્રાપ તે શંખણી ને લાગશે, અમને છે લીલા લેર ઓ શંખણી, અમને છે લીલા લેર કે પરણી થાશું સુખી. લેશો ની સાસા પરણે તરના, લેશો ની સાસા પરણે તરના, થાશો સુખી શીપે ઓ જનાવર, થાશો સુખી શીપે પરણી થાશો દુખી, ઓ પરણી થાશો દુખી. અરે માનવી માથી કીધો જનાવર, માનવી માથી કીધો જનાવર, વાળું હવે હું વેર ઓ ઝપટે વાળું હવે હું વેર કે પરણી થાશું સુખી. મમ્મા દેવી ના તારા થી છૂટવા, મમ્મા દેવી ના માન્યા છે બે નારિયેળ ઓ શંખણી, માન્યા છે બે નારિયેળ કે પરણી થાશું સુખી. દેશો ની સાસા પરણે તરના, દેશો ની સાસા પરણે તરના, થાશો સુખી શીપે ઓ જનાવર, થાશો સુખી શીપે મહેસાણા થી નાની નાટક મંડળી માંથી થોડો ઘણો સમય કાઢીને તમે મુંબઈ આવ્યા અને અમારી વિનંતી ને માન આપ્યું, એ માટે તમારો સૌથી પહેલા આભાર. થેન્ક યુ. મારી એવી ઈચ્છા છે આજે કે વીર પસલી નાટક, જે એક જમાનામાં ખૂબ જ લોકપ્રિય હતું, અનેક નામચીન કલાકારો એ નાટકમાં કામ કરી ચૂક્યા છે, એમનું કોઈ ગીત તમને યાદ ખરું? હા છે ને. કયું? પ્રેમી ને પ્રેમી કોઈ પૂછે તો નૈનોમાં શું છે, શું છે, તું છે, તો નૈનોમાં શું છે તો તું છે, એ ગીત તમે રજૂ કરી શકો તો ઘણી આનંદની વાત છે. અને મારી વિનંતીને માન આપીને આવ્યા એ માટે ફરીથી આભાર, અને એ ગીત રજૂ કરો. ચોક્કસ. પ્રેમી ને પ્રેમી કો
છે મીઠી કોયલડી ને દીઠી ડોકી કે મશુ છે તું છે સમાજમાં ધનવાનનું સ્થાન ઊંચું છે, પણ પૈસો એ જ માત્ર જીવન જીવવા માટેની જરૂરિયાત નથી. જીવન જીવવા માટે સંતોષ હોવો પણ જરૂરી છે. જૂની રંગભૂમિનું એક ગીત છે કે ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે. આ ગીત કદાચ શબ્દો તમારાથી પણ અજાણ્યા નહીં હોય, અને કદાચ આ ગીત તમે બચપણમાં સાંભળ્યું પણ હશે. તો આ ગીત કયા નાટકનું છે એ તમને ખબર છે? સંપત્તિ માટે નાટકનું આ ગીત છે, જે ગીત આજે દ્રશ્ય રૂપે તમે રજૂ કરવાના છો. અને ફાલ્ગુનીબેન અને પૂર્ણિમાબેન, તમે આજની રંગભૂમિની અભિનેત્રીઓ છો, પણ જૂની રંગભૂમિની બે માતબર અભિનેત્રીઓ મોતીબાઈ અને કમળાબાઈ કર્ણાટકી, જેમાંના કમળાબાઈ હજુ જીવંત છે, એ આ ગીત ગાતા અને બાર બાર વંશમોર આ ગીતમાં એમને પડતા હતા, અને બાર બાર લાઈવ વિધાઉટ માઇક પોતાના આવાજે એ લોકો ગીત રજૂ કરતા, જે આજે તમે એનેક્ટ કરીને એક્ટિંગ કરીને એ ગીત બતાવશો. નીરા નીરા, અરે તું ઘણા દિવસે ભૂલી પડી. એક માંગણી કરવા આવી છું. બોલ ને, શું કામ છે? તમે રોજ બે કલાક મારે ત્યાં આવશો? ભલે, આવીશ, પણ મારે શું કરવાનું રહેશે? વાતો. અરે તો વાતો કરનાર જલ્દીથી કોઈ ખોળી કાઢને અને પરણી જા. એ જ તો પંચાયત છે ને, કે પસંદગી પાર ઉતરતી નથી. અને ખરું કહું બેન, તો અત્યારે વૈભવ ભર્યા ઘરમાં હું દુખી છું. દુખી તું? અને દુખી? અરે પિતા ધનવાન છે, સમર્થ છે, અને તું એકની એક દીકરી છે, છતાં દુખી? એટલે પૈસા વાળાને દુઃખ હોય જ નહીં? ના જ હોય. જો કે કોણ જીવી જાણે છે.
કિશોરીબેન. નમસ્તે. બેસો. વિધાતાએ નારીનું સર્જન ક્યારે કર્યું? નિરસ જગને રસમય કરવા કોઈના જુક્તિ જડી, વિધિએ ત્યારે વામા ઘડી. અભિનય શાસ્ત્ર ભર્યા બ્રકુટીમાં, કાવ્ય સુધા સિંચ્યા વાણીમાં, કાળી લટમાં મૂકી કવિતા ગૂંથી કડીએ કડી. અભિનય શાસ્ત્રના આ પ્રકારો અને અભિનય શાસ્ત્ર અને શૃંગાર નાયિકા જો સ્ત્રીનું સર્જન ન થયું હોત તો કદાચ તેનું અસ્તિત્વ જ ન હોત. આજે તમારી પાસે એક શાલીવાહન નાટકનું ગીત રજૂ કરાવવું છે. જે તમે શાલીવાહન નાટક જોયેલું? હા, નાટક જો એમાં હું એક નાનો રોલ પણ કરતી હતી. 70માં હું થિયેટરમાં આવી ત્યારે આ નાટકના હિરોઈન રૂપકમલબેન હતા. રસીલા પ્રેમીના હૈડા પ્રીતમમાં રાત દિન રમતા, આ ગીત તમારે રજૂ કરવાનું છે. ચોક્કસ. અને તમને કદાચ ખબર નહીં હોય કે નાયિકા ભેદના જાણકાર એવા માસ્ટર ત્રિકમ કરીને આપણા એક જૂની રંગભૂમિના કલાકાર હતા. મેં નામ સાંભળ્યું છે. અને એ આ ગીત રજૂ કરતા, અને આ ગીતના લેખક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. તો રસીલા પ્રેમીના હૈડા અને રઘુનાથભાઈ રસકવિની રસભરી વાતો અને રસભરી વાણી તમારે અત્યારે કાવ્ય દ્વારા રજૂ કરવાની છે. ના ઘડી ખસતા
માટીમાંથી માનવ બનતા, માટીમાંથી દેવ બને, માટીની માયા એવી કે નિતનિત નવલા ખેલ બને. અને જીવનમાં માણસ જ્યારે દરેક રીતે નાસીપાસ થઈ જાય છે ત્યારે પ્રભુને શરણે જાય છે, ભગવાન ભરોસે અમારી તારશે નૈયા. આવા ગીતો પણ નાટકમાં સ્થાન પામતા અને ખૂબ જ લોકપ્રિયતા પામતા આ ગીતો આજે અમે આપની સામે રજૂ કરીએ છીએ. જૂની રંગભૂમિના ગીતોના કાર્યક્રમની આ ઝલકમાં આજે મૂળરાજ રાજડા ઉપસ્થિત છે, જેમની પાસે આપણે એક ગીત રજૂ કરાવવાના છીએ. મૂળરાજભાઈ વિનુભાઈ, તમે આજે એક ગીત રજૂ કરવાના છો. હા, નાટક છે વીર પસલી, કવિશ્રી ચાપચકરનું. તો લગભગ 45-47 સાલમાં આ નાટક ભજવાયું હતું અને શકવર્તી નાટક હતું. તો તમે જે ગીત રજૂ કરવાના છો એ વિશે તમે કઈ કહો. વિનુભાઈ, 40-45 માં રજૂ થયું હતું ને આ ગીત, લગભગ અંદાજે આ ગીત 45-46 વર્ષ પહેલા લખાયું હશે. ખરું જ. પૂછવાનું કારણ એ કે તમને તો એના શબ્દો ખબર હશે, તારા બધાએ કર્મ પ્રભુને સમર્પી દે, આત્માને સમર્પી દે અને જીવનને સમર્પી દે. કેટલા સચોટ છે, કેટલા સરળ છે. મારો તો અનુભવ કહે છે કે તખતા ઉપરથી બોલાયેલા શબ્દો સીધા કાન સુધી પહોંચે છે ને હૃદયમાં ઉતરી જાય, એવા સરળ અને સચોટ હોવા જરૂરી છે. આમાં એ છે. એટલે આજના સંદર્ભમાં પણ આ કાવ્ય કેટલું જીવંત છે. જાણે ધર્મનું મૂળ છે, કર્મણીએ વાત વધી, શું છે પેલું, કર્મણીએ વાધિકારસ્તે માં ફલેષુ કદાચન, એટલે કે તું કર્મ કર અને ફળની આશા એની ઉપર છોડી દે. તું બોલ એક વાર જીભે કૃષ્ણ કનૈયા, બસ એ જ છે. ને એટલે જ મને લાગે છે કે માણસ હતાશ થવાને બદલે જો આ ગીતને એક વખત સાંભળી લે, એક વખત મનન કરી લે, તો એ હતાશામાંથી મુક્ત થઈ જાય છે અને ફરીથી કર્મ કરવા માટે તૈયાર થઈ જાય છે, તત્પર થઈ જાય છે, ઉત્સાહ. આવું પ્રેરણાદાયી ગીત આ છે, પ્રેરણાદાયી, ઉત્સાહદાયી, અને એટલે જ મને લાગે છે કે ચિરંજીવ છે. તારો
बजैया के बंसी बजैया अहंकार से नैया भगवान भरोसे अमारी तार से नैया संभाल से नैया अहंकार से नैया મારા દીવડિયાની જ્યોત દિલમાં થાપણ કરજે માત મારી આશા આછું પોત ગામડાની અભણ નારી સમતા જેને પતિને ઘેરે વર્ષોથી તેડું નથી આવ્યું અને પિયરમાં રહીને પોતાની મૂંઝવણ પોતાના મનોભાવ જે ગીતમાં વ્યક્ત કરે છે તે પ્રભુલાલ દ્વિવેદીનું વડીલોના વાંકે નાટકનું સૌ પ્રથમ ગીત આજે એક આજની રંગભૂમિની એક અભિનેત્રી રજૂ કરશે પૂર્ણિમાબેન મુન્સફ આવો તમે આજે જે ગીત રજૂ કરો છો એ મારા દીવડિયાની જ્યોત તમને કયા નાટકનું છે એ તો તમને ધ્યાન હશે જી વડીલોના વાંકે નાટકનું અને મુખ્ય કલાકાર તરીકે એ નાટકમાં સૌ પ્રથમ કોણ અભિનય કરતું એ પણ ખબર હશે હા જી યાદ છે મોતીભાઈ ગાતા હતા પહેલા તો એ જે મનોભાવ વ્યક્ત કરતા હતા એની ઝાંખી આજે તમારે કરાવવાની છે મારા દીવડિયાની જ્યોત આ ગીત રજૂ કરીને મારા દીવડિયાની જ્યોત કે મારા દીવડિયાની જ્યોત
સૂરજની શાખે નાટકનું એક ખૂબ જ લોકપ્રિય ગીત છે. માટીનો મહિમા બે કવિઓએ ગાયો છે, એક અવિનાશભાઈ રાખના રમકડા અને બીજા કવિ મનસ્વી પ્રાંતિજવાલાનું સૂરજની શાખેનું ગીત છે કે માટી માંથી માનવ બનતા, માટી માંથી દેવ બને, માટીની માયા એવી કે નિત નિત નવલા ખેલ બને. આ ગીત આજે તમારે ગાવાનું છે. રમવા માટે ગળ્યા રમકડા માટીના, માટીના ખરેખર ભાગ્યશાળી છું વિનુભાઈ કે આ ગીત લગભગ 30-35 વર્ષ પહેલા લખાયું હશે. જરૂર જ 30-35 વર્ષ પહેલા જ લખાયું. ત્યારે હું માંડ 10-11 વર્ષનો હોય, શું વાત કરો. એટલો ભાગ્યશાળી છું કે આજે એ ગીત ગાવાનો તો મને મોકો આપ્યો છે. અને એ સાથે દેવેન્દ્રભાઈ પંડિત તમારા જેવા કલાકાર આ જૂની રંગભૂમિની ઝલકમાં આવ્યા એ પણ એક મોકાની જ વાત છે ને. રમે છે એ જ રમકડા માટીના, માટીના રમત રમે છે એ જ રમકડા માટીના, માટીના રમવા માટે ઘડ્યા રમકડા માટીના, માટીના મનને ગમતા થાય રૂડા ઘડતર, માટી માંથી મંદિર સર્જા, માટી માંથી ઘર, માટી માંથી મનને ગમતા થાય રૂડા ઘડતર. ચેતન રૂપે જળે કોડિયા માટીના, માટીના ચેતન રૂપે જળે કોડિયા માટીના, માટીના રમવા માટે ઘડ્યા રમકડા માટીના, માટીના ધરતીના હૈયા પર જુઓ છે માટીના થર,
માટીના ઘરની ભીતર પારસ ને પથ્થર ધરતીના હૈયા પર જુઓ છે માટીના ઘર એ માટીના ઘરની ભીતર પારસ ને પથ્થર મૂલ્યન આખો કોઈ ઓછા માટીના માટીના મૂલ્યન આખો કોઈ ઓછા માટીના માટીના રમવા માટે ઘડા રમકડા માટીના માટીના રમત રમે છે એ જ રમકડા માટીના માટીના રમવા માટે ઘડા રમકડા માટીના માટીના સમીરભાઈ રાજડા શું જોઈ રહ્યા છો વિનુભાઈ આ રથ અહીંયા કોણ મૂકી ગયું છે એક રાજકુમાર મૂકી ગયો છે રાજકુમાર હા ઓહો કારણ કે રાજકુમારને સંસારમાં કોઈ સાર ન દેખાયો તમને ખબર છે રઘુનાથ બ્રહ્મભટ્ટે એક નાટક લખ્યું હતું બુદ્ધદેવ હાજી બુદ્ધદેવ નાટક બે નાટ્યકારોએ લખ્યું છે એક નરસિંહ વિભાકર અને બીજા રઘુનાથ બ્રહ્મભટ્ટ નરસિંહ વિભાકરનું બુદ્ધદેવ સાહિત્ય સભર અને રઘુનાથભાઈનું ખૂબ જ લોકપ્રિય થયું એનું એક ગીત છે ન સારા સંસારમાં જોયો અમે બહુ રીતે તપાસતા અને એ ગીતમાં કારીગરી અને આ રથ એનો ઉપયોગ તમારે કરવાનો છે સમીરભાઈ અચ્છા અચ્છા એટલે આવા કપડાં પહેરાવ્યા એટલા માટે જ તમને આ રાજાનો ડ્રેસ પહેરાવ્યો છે અચ્છા અને હવે તમે તમારી કારીગરી શરૂ કરો જી આ સંસાર માં જોયો એ સાર આ સંસાર માં જોયો મે બહુ રીતે તપાસતા સાર આ સંસાર માં જોયો એ સાર આ સંસાર માં જોયો પ્રીતે મોંઘા અવસર ને મે ખોયો એ મોંઘા અવસર ને મે ખોયો મે બહુ રીતે તપાસતા સાર આ સંસાર માં જોયો એ સાર આ સંસાર માં જોયો પીવા કામન આવે રગ જળ પીવા રગ જળ પીવા કામન આવે વ્યર્થ ઇન્દ્ર જાળ માહું મોહ્યો એ વ્યર્થ ઇન્દ્ર જાળ માહું મોહ્યો મે બહુ રીતે તપાસતા સાર આ સંસાર માં જોયો એ
સાર આ સંસાર માન જોયો નો માર્ગ ન શોધો પુણ્ય પરમાર્થનો પુણ્ય પરમાર્થનો માર્ગ ન શોધો જન્મને પ્રથા મેં ભગોવ્યો એ જન્મને વ્રથા મેં ભગોવ્યો મેં બહુ રીતે તપાસ સાર આ સંસાર માન જોયો એ સાર આ સંસાર માન જોયો એ સાર આ સંસાર માન જોયો મેં બહુ રીતે તપાસ તા સાર આ સંસાર માન જોયો એ સાર આ સંસાર માન જોયો આવો સરયુબેન હું તમને કાવ્યની બે પંક્તિઓ કહું પીપળ પાન ખરંતી હસ્તી કુંપળિયા મુજવીતી તુજવીતશે ધીરી બાપુલિયા હા આ સાંભળી છે પણ લેખક કોણ છે આના એના લેખક છે ડાયાભાઈ ધોળશાજી ઝવેરી એક સમયના બહુ જ પ્રખ્યાત નાટ્યકાર અને જેનું વીણાવેલી નાટક ખૂબ જ પ્રખ્યાત હતું અને ધંધાદારી રંગભૂમિની સંસ્થાના આદ્ય સ્થાપક ગણાય હવે આપણે વીણાવેલીનો ઉગ્યો સખી સૃષ્ટિનો શણગાર ગરબો જે તમે રજૂ કરવાના છો જેના સંગીતકાર કોણ હતું એની મને પણ ખબર નથી કારણ કે લગભગ 95 વર્ષ જૂની આ કૃતિ છે ચાલ ચાલ જો વાન ચંદ્રમા
ચતુર ચંદ સમધણી મળે જય જય ત્યાં ઉચ્ચરા સરયુબેન પાછા તમને બોલાવ્યા છે અને પાછો એક ગરબો હજી કરવાનો છે. કયો ગરબો કરવાનો છે? પારેવડા જાજે વીરાના દેશમાં. આ ગરબો 1942માં સંપત્તિ માટે નામનું એક નાટક રજૂ થયું હતું. સંપત્તિ માટેનો એક અનોખો ઇતિહાસ છે. જે નાટક એ સમયમાં લાગ લગાટ 2.5 વર્ષ સુધી દેશી નાટક સમાજના તખ્તા પર ભજવાયું હતું. અને કદાચ તમે નહીં જાણતા હો કે આ ગરબાના સીન પછી એક સ્ટેજ ઉપર ફાયર બ્રિગેડ આવતો, હા, આગનો બંબો જેને આપણે કહીએ છીએ ને, સમજાને, એ આગનો બંબો પણ સ્ટેજ ઉપર આવતો અને આસુરી સંપત્તિના ઉપાસકની એક કેરેક્ટર જે નાટકનો ખલનાયક છે અને એ નાટકની નાયિકાને સંપત્તિનો મોહ લગાડે છે, આ જાતની આખી વાત હતી. જે બહુ જ એક જમાનાનું ખૂબ જ સંપત્તિ માટે નાટક ખૂબ જ પ્રખ્યાત, જેના પ્રખ્યાત ગીતોમાં બાળપણના સંભાળના, એ પછી ધનવાન જીવન માણે છે. હવે એ જ પ્રમાણે પારેવડા જાજે વીરાના દેશમાં એ પણ સંપત્તિ માટેનું જે એક ગરબો છે જે આજે તમારે રજૂ કરવાનો છે. હા જરૂર. એના સંગીતકાર હતા કાસમભાઈ અને ગીતકાર પ્રભુલાલ દ્વિવેદી. તો શરૂ થઈ જાઓ. અને આ વખતે મને લાગે છે કે પારેવડા જાજે વીરાના દેશમાં એ જમાનામાં તો દાંડિયા રાસની જેમ ગરબો લેવાતો, તો આ વખતે પણ તમે કઈ અમે દાંડિયામાં જ લેવાના છીએ આ ગરબો. Yeah.
હાજી આ માલવપતિ મુંજ નાટક સૌથી પહેલું ક્યારે રજૂ થયું હતું? 1924 માલવપતિ મુંજ રજૂ થયું, અને એમાં એક મુખ્ય વાત એ છે કે એક પઠાણ કલાકાર જે ઉર્દુ રંગભૂમિ પર કામ કરતા હતા, જેનું નામ માસ્ટર અશરફ ખાન, એમની પહેલી ભૂમિકા માલવપતિ મુંજમાં ગુજરાતી નાટકમાં. અને આ નાટકે તો એવો ઇતિહાસ સર્જ્યો છે કે જ્યાં સુધી અશરફ ખાન જીવ્યા ત્યાં સુધી એમને માલવપતિ મુંજની ભૂમિકા કરી છે. 1924 થી 1963 આટલા વર્ષો સુધીમાં ભાગ્યે જ કોઈ અઠવાડિયું એવું ગયું હોય કે જેમાં અશરફ ખાને માલવપતિ મુંજનો પાઠ ન કર્યો હોય. કોઈ નાની નાટક કંપની, નાની મંડળી, તને તો શ્રીકાંત ખબર છે કે નાની નાટક મંડળીમાં જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે અશરફ ખાનને લઈ જાય, મુંજનો શો ખેલ નાખવામાં આવે, ઓડિયન્સ પેક થઈ જાય, પ્રોડ્યુસરને પૈસા મળે અને અશરફ બાબા ખેલ કરીને પાછા આવે. એટલે દર અઠવાડિયે લગભગ 2 શો એમને કર્યા હશે. આ રીતે એક અંદાજ મુજબ માલવપતિ મુંજના 4,000 થી 5,000 શો આજ સુધીમાં પરફોર્મ થયા હશે, આવો મારો અંદાજ છે. અને માલવપતિ મુંજ એમની ગાયકી, અશરફ ખાનની ગાયકી, એ ગાયકીનો નમૂનો તમારે જો સાંભળવો હોય તો શાંતિભાઈ જરા ટેપ મૂકો તો પેલી. જમાનામાં લાઈવ પોતે સ્ટેજ ઉપર ગાતા આ ગીતો અને 10 થી 12 વન્સ મોર થાય, આજે તમને તો અમે પ્લેબેક આપીએ છીએ, સમજ્યા ને? એટલે એ જમાનાના કલાકારની તાસીર, એમની તાકાત, એમની શક્તિ, પબ્લિકને પકડી રાખવાની એમની જે આવડત, આ બધું આજે તમને ક્યાંય જોવા નહીં મળે. અને તમે જે રજૂ કરશો આજે, તમને મેં બોલાવ્યા છે ખાસ શા માટે કે ભાઈ હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. અહીં એક મારે ખાસ વાત કહેવી પડે છે કે હમણાં ઘાયલભાઈની ગઝલની એક શેર મને વાંચવામાં આવ્યો કે ઈચ્છાને જરા પંપાળી તો એ રમણે ચડી ગઈ સાવનમાં, વહેલી સવારે જાવું તું પણ સાંજ પડી ગઈ સાવનમાં, આ હરિયાળીના મખમલમાં મન ગોપવું કોને ન ગમે, એક બોર સલ્લી આડે પડખે આવીને પડી ગઈ સાવનમાં. ઘાયલભાઈએ લખ્યું છે ત્યારે આપણી આ બોરસલ્લીની અંદર હૃદયના શુદ્ધ પ્રેમીને એ ગઝલ છે. અને ગઝલ 1924 એનો ઠાઠ બિલકુલ ગઝલનો છે, અને એ ગઝલ આજે તમારે રજૂ કરવાની છે. હવે એક વાતનો ખુલાસો તો આપણે કરવો જરૂરી છે કે અશરફ ખાન જે કામ કરી ગયા છે એની આપણે માત્ર ઝલક બતાવી શકીએ છીએ. તમને ખબર છે કે તમે જે મૃણાલવતીનો રોલ કરો છો એ કોને કોને કર્યો છે? કોણે કોણે? જુઓ, સૌથી પહેલા રતિલાલ પટેલ કરતા. ઓહો. હા, એ પહેલા પુરુષ હતા અને સ્ત્રી પાઠ કરતા હતા. ત્યાર પછી દરેક ખ્યાતનામ નટીઓ, ઇન્કલુડિંગ નવી રંગભૂમિની હોય કે જૂની રંગભૂમિની, બધી જ અભિનેત્રીઓએ મૃણાલનો રોલ કરેલો છે. અને આજે મૃણાલના રોલમાં તમે આવ્યા છો, અને મુંજના રોલમાં શ્રીકાંત છે, અને હૃદયના શુદ્ધ પ્રેમીને અને આંખે અર્ધી ઊંઘ અર્ધ જાગ્યા આ ગઝલો રજૂ કરશે. અને હવે તમારે તૈયારી કરો અને જેટલું બને એટલું સારી રીતે. મારે એક પ્રશ્ન પૂછવો છે વિનુભાઈ. જરૂર. કે અત્યારે અમે એમ વાત સાંભળી છે કે અશરફ ખાન બાવા અમદાવાદમાં ક્યાંક એની મજાર છે. હા, જો એ તમને અમદાવાદમાં દાણી લીમડા પાસે એમની મજાર છે, કારણ કે પાક પવિત્ર પુરુષ અને ધર્મગુરુ, નાટકનો કલાકાર હોવા છતાં અશરફ ખાન ધર્મગુરુ તરીકે પૂજાતા અને નિર્વ્યસની માણસ હતા. એમની ગાયકીનો તો નમૂનો તમે સાંભળ્યો, અને એમની મજાર આજે પણ અમદાવાદમાં એના હજારો અનુયાયીઓ છે. આ એક એમના માટેનો બહુ જ ખરેખર એક કહેવાલાયક વાત છે કે કલાકાર અને આટલો પાક અને પવિત્ર હોય અને લોકો એને ધર્મગુરુ તરીકે પૂજતા હોય, આવી વાત બહુ જ ઓછી બને છે. મને એમ લાગે છે કે આ એક એવો એક જ કલાકાર છે કે જેને આ પ્રમાણે પાછળથી સ્મરણ કરવામાં આવે, સારી એક્ટિંગ માટે કે સારા કલાકાર માટે લોકો યાદ કરે, પણ પીર તરીકે જો કોઈ પૂજાતો હોય તો મને લાગે છે અશરફ બાવા સિવાય કોઈ નથી.
એની એક એનો એક ગુણ હતો અને ખાસિયત હતી, એમને મળેલી એક ઈશ્વરની પ્રસાદી હતી. હવે એ અશરફ ખાનની ઝલક અને એને માટે બંને જણા તૈયાર થઈ જાઓ, કોશિશ કરીએ, બાકી એના જેવું થશે નહીં અમારે. પળે પળ મૃત્યુ જેવી આફત માથા પર હોવા છતાં કેટલી શાંતિ, કેટલો આનંદ, એનું તો ધ્યાન જ નથી. કંઈક લખવાના કાર્યમાં તલ્લીન છે. શું કરું, શી રીતે પાસે જાઉં? અરે રે, શું કામ આ સંકોચ? હું ભયભીત થતી અટકી રહી, શાની હશે આ મૂંઝવણ? શાથી મતી અટકી રહી? શું લોકો કહે છે કામ આ એના જ ઉત્પાતો હશે? આવો અનુભવ શું બધી અબળાઓને થતો હશે? કોણ મૃણાલવતી, આવો પધારો. તારા આવકારની મને પરવા નથી. અરે રે, તિરસ્કારથી બોલવા જાઉં છું તો જાણે રિસાઈની બોલતી હું, એમ કેમ ભૂલી જવાય છે? હું શરીર માત્ર ને હાડ ચામના માળા માનું છું, તો આ હાડ ચામના માળામાં લોહ ચુંબકની જેમ મને કંઈ ખેંચી રહ્યું હોય એવું શું દેખાય છે? જોયા બહુ મોઢા, પરંતુ આ વદન કંઈ ઓર છે. આંખો નથી એ દિલ બીજાને બાંધવાનો દોર છે. છાતી નથી છે સ્નેહ મંદિર, ચક્ષુ હૃદયની ચોર છે. મૂંજ મૂંજ તું મહિલા જનોના કાળજાની કોર છે. તપસ્વીની, શું વિચારમાં પડ્યા? વિચાર કરું છું તારી વિચિત્રતાનો. મૂંજ શું લખે છે? કાવ્યરચના. શાનું કાવ્ય રચાય છે? એક સુભાષિત સાંભળો. શબ્દે શબ્દે અંતઃકરણમાં કઈ કઈ ઉથલપાથલ સર્જાઈ જાય છે. અને બીજું
બીજું શું થાય છે હું જ સમજી શકતી નથી. ઈચ્છું છું કે અહીંયાથી ચાલી જાઉં, પરંતુ ચરણો જાણે જમીનથી જકડાઈ રહ્યા છે. તપસ્વીની, બસ આગળ કશું જ નથી સાંભળવું. વાઘપતિ રાજ, તમે એવું એવું બોલો છો કે કોઈ સાંભળી જાય તો મારી નિંદા થાય. નિંદા? મૃણાલવતી, નિંદા જગત કોની નથી કરતું. રામ અને કૃષ્ણ જેવા પરમ પુરુષોની નિંદા કરતા લોકો જરાય અચકાતા નથી. બંને બાજુ બોલવું એ તો લોકોનો સ્વભાવ છે. ખર્ચાળને ઉડાવ કહે છે, કરકસરને કંજૂસ કહે છે, સંતોષીને કાયર કહે છે, અને શાંત જનોને પશુ કઈ સંબોધે છે. તો એવી લોકવાયકાથી આપણે નિષ્પાપને એનો ડર શા માટે રાખવો જોઈએ? એટલે શું તમારું એમ કેવું છે કે એક માણસ જેણે જિંદગી આખી ત્યાગ તપશ્ચર્યા અને સાધના સમાધિ સેવ્યા હોય, એ બધું વિસારે પાડી પ્રેમની મોહજાળમાં સપડાય તો એ પાપી ન કહેવાય? નહીં જ. પ્રેમ એ નથી પાપ કે મિથ્યા મોહજાળ. એમાં પણ તપ, સાધના, સમાધિ, આનંદ સર્વ કાંઈ છે. મૃણાલવતી, મનુષ્યનું હૃદય જેવું છે કે જેમાં એકવાર પ્રેમના તરંગો ઉત્પન્ન જરૂર થવાના, અને પછી એને પ્રજાળવામાં આવે તો નવપલ્લવિત થાય, અને ખીલવવામાં આવે તો ફળ આપ્યા પછી જ કરમાય. પણ જેનામાં પહેલી જ વાર પ્રેમના અંકુર ઉત્પન્ન થયા હોય, એને જો હઠાગ્રહથી સંન્યાસ તરફ વાળવામાં આવે તો એક કદમ આગળ વધી પાંચ કદમ પાછા હટવું પડે છે. તો શું નાશવંત ભોગના ક્ષણિક આનંદને ખાતર યોગ ત્યજી દઉં? નહીં, ભોગના પરિણામે પ્રેમનો ચેપી રોગ, પ્રેમીની પરાધીનતા, માનભંગનો આઘાત, પ્રણય કલહના આંસુ અને વિરહની વેદના સિવાય બીજું શું છે? એમાં જ અપૂર્વ આનંદ અને મીઠી મજા છે. મૃણાલવતી, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. ન પરવા માનની તોય, ન પરવા માનની તોય, બધા સન્માન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. તરી જાઓ બહુ સહેલું છે, મુશ્કેલ ડૂબવું જે તરી જાઉં બહુ સહેલું, આ તરી જાઉં બહુ સહેલું છે, મુશ્કેલ ડૂબવું જેમાં છે, મુશ્કેલ નિર્મળ રસ સરિતાથી, એ નિર્મળ રસ સરિતાથી, એ ગંગા સ્નાન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમીને, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે.
પ્રણય કલ હે વહે આસુ ચુમે ચાપી હૃદય સ્વામી પ્રણય કલ હે વહે આસુ અરે એક પળ માટે અરે એક પળ માટે જીવનના દાન ઓછા છે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે ગમાર એ સમજે નહીં રસિક જનોના ખેર પ્રીતિ કરવી સહેલ છે નિભાવવી મુશ્કેલ નિગમના જ્ઞાન ઓછા છે હૃદયના શુદ્ધ સરવર સુના જળ વિના ગોળ વિના કંસાર તેમજ સુનો છે સદા સ્નેહ વિના સંસાર નિગમના જ્ઞાન ઓછા છે હૃદયના શુદ્ધ પ્રેમીને પ્રેમ તણા મહારાજમાં એવો અવળો કે દિલડાના ચોરને કશી સજાનવ થાય નિગમના જ્ઞાન ઓછા છે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે સહુ કહે કાપે દિલની પાંખ પણ પ્રેમે અંધ થયા વિના નથી ઉઘડથી આંખ નિગમના જ્ઞાન ઓછા છે હૃદયના શુદ્ધ પ્રેમીને એક મહીથી બે કરે એવા લોક અને પણ બેના જે એક જ કરે તે પ્રેમ જગતમાં એક નિગમ
હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. મુંજરાજથી 16-16 વાર પરાજિત થયા છતાં મહત્વાકાંક્ષી તૈલપરાજ 17મી વાર તેની સાથે યુદ્ધે ચડ્યો. વિજયના ઉન્માદમાં વિલાસની પરાકાષ્ઠાએ પહોંચેલા મુંજરાજને કૃત્રિમ હસ્તીમાં સૈનિકો ભરી અને કપટપટુ તૈલપરાજે છલના કરીને કેદ પકડ્યો. માળવાનો વીર કેસરી તૈલંગણના કારાગ્રહમાં કેદ થયો ત્યાં તેને હૃદયેશ્વરી તો હતી જ, રસિકા વિનાના રસિકો નિસર્ગદેવીને નથી ગમતા એ ન્યાયે રાજભગિની મૃણાલવતીનો મુંજરાજ સંગી થયો. 7-7 દિવસ ભિક્ષા માગી તૈલંગણના પાટનગરના રાજ્ય ચોકમાં નિયતિને આધીન થયો અને જેનો અંતિમ સંદેશ પ્રત્યેક સાહિત્ય પ્રેમીઓને માટે મનનીય છે કે લક્ષ્મી યાસ્યતિ ગોવિંદે વીરશ્રી વિરવેશ્મિની યતઃ મુંજે ગચઃ પુંજે નિરાલંબા સરસ્વતી. આ દૃશ્યમાં પરાકાષ્ઠારૂપે આ સંદેશો પણ છે અને તે સાથે જ માસ્ટર અશરફ ખાનનો અવાજ. દિવસ
દુઃખ ના કોઈ ના જાતા નથી. સમય બડો બળવાન છે, સમય બડો બળવાન છે, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટ્યો એ જ ધનુષ એ બાણ, એક સરખા દિવસ સુખ ના કોઈ ના જાતા નથી. સજ્જન આ સંસારમાં, સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ, ભાગ્ય ફર્યું ત્યાં ભૂપતિ, ભમ તો માગે ભીખ. એક સરખા દિવસ સુખ ના કોઈ ના જાતા નથી. ધન જન સંપત સાયવી, ધન જન સંપત સાયબી, કાઈ નાવે સાથ ઈશ્વરના દરબારમાં, જાઉં ખુલ્લે હાથ. એક સરખા દિવસ સુખ ના દુષ્કર્મથી, ડરવાનું દુષ્કર્મથી એ જ જીવનનો સાર. મરવાથી ડરવું નહીં, મરવું એક જ વાર. એક સરખા દિવસ સુખ ના કોઈ ના જાતા નથી. હું પદથી હળવા થશો, હું પદ કરો ન કોય, ધાર્યું આપણું ધૂળ છે, હરી કરે સો હોય. એક સરખા દિવસ સુખ ના કોઈ ના ઝા ઉપર
એરડામ દઈશ ના કોઈને કધી એ દુર્જન નો કામ એક સરખા દિવસ સુખ ના કોઈ ના જાતા નથી એક સરખા દિવસ સુખ ના કોઈ ના જાતા નથી મહારાજા ધીરાજ મુંજ એના હાથમાં ભિક્ષા પાત્ર. તૈલબ નગરીના નાગરિકો દુખી શા માટે થાઓ છો? જેમ ભગવાન શંકર હિમાચલને આંગણે ભિક્ષા માંગવા ગયા હતા, વિરાટ વામન બલિરાજાના યાચક બન્યા હતા, તેમ આ માલવપતિ મુંજ તમારે આંગણે ભિક્ષા માંગવા આવ્યો છે, તો દુખી શા માટે થાઓ છો? અતિથિ સત્કાર અર્થે જે કંઈ આપશો તે હું ખુશીથી સ્વીકારીશ. મહારાજ, હું ગરીબ છું, મારા ઘરમાં આપના જેવા મહેમાનને આપવા લાયક બીજું કાંઈ જ નથી, છતાં જે કંઈ પણ છે અર્પણ કરું છું. અવંતીનાથ, સ્વીકારો આ રંકનો ઉપહાર. વાહ, 92 લાખ બાળવાના ધણી, 2-4 દિવસના ટાઢા ટુકડાનો ઉપહાર તમારા ભાગ્યમાં ક્યાંથી? મૂર્ખ, આ ટાઢો ટુકડો નથી, પણ આંસુ ભીની આંખે અર્પણ કરેલી એની ભાવના અને ભક્તિ છે. ગરીબનો આહાર લુખ્ખો રોટલો અને સૂકી ભાજી, ઈશ્વરનો આહાર એથી ઈશ્વર રાજી. ધન્ય ધન્ય માલવનાથ, સ્વીકારો આ જલપાન. હા, અને પાણીમાં જુઓ, તમારું આખું જીવતર પાણીમાં ગયું એ તરંત દેખાય આવશે. મૂઢ બુદ્ધિના ગુલામ, કોનું જીવતર પાણીમાં ગયું કહેવાય સમજાય છે? નિર્મળ નીર પ્રભુએ કીધું, નિત્ય પીધું નિર્મળ પાણી, છતાંય હૈયું નિર્મળ થયું નહીં તો જીવ્યું સર્વ કીધું પાણી. દુઃખ જોઈ કોઈ દુખિયારી ના, જો આંખો નવ ભીંજાણી છે તો ન રહ્યું પોતાનું પાણી, પાણી આખર પાણી છે. નગરજનો, પરમ ભટ્ટાર તૈલપરાજ નો હુકમ છે કે આ પાપીને તિરસ્કારથી જુઓ, એની પર ધૂળ ઉડાડો અને એના તરફ તિરસ્કારથી થૂકો. ખરેખર આ ચંડા લેવા જ અપમાનને લાયક છે, થૂ છે એના નામ ઉપર. સાબાશ, ગમે તેવી રાજ આજ્ઞા માનનારા યુવાન, એકાદા રાજ્યમાં નીકળો ખરો, આવ મારી પાસે આવ. મારાથી દૂર રહે, દૂર રહે મારાથી. કંગાલ, તારા સ્પર્શ માત્રથી મારા કપડા ગંદા થઈ જશે. ચડતી પડતીનો પ્રભાવ કાને પણ ન સાંભળ્યો હોય તો નજરો નજર નિહાળી લે. અખૈલ ઉત્તરાવતનો સ્વામી, સિંહાસનો પણ દાનમાં આપી દેનારો મોચ આજ તારી સામે ભિક્ષા પાત્ર લઈને ઉભો છે. તો તારું અભિમાન, તારી શ્રીમંતાએ કેટલી વાર વાદળ છાયા જેમ ઘડીમાં જાતી ચાલી, લક્ષ્મી આજ ભરાય કાલે થાતી ખાલી, છતાંય ધનમન મહી દુર્જન મન ફૂલાય છે. પૂરા છલકાતા નથી, અધૂરા છલકાય છે. ભૂલ્યો મહારાજ, હું ભૂલ્યો. લક્ષ્મીના મદમાં તો મોટા માણસો પણ ભાન ભૂલી જાય છે, તો મારા જેવા પમર મનુષ્યનું શું? મહારાજ, મને ક્ષમા કરો, મને માફ કરો. ઉભો થા ભાઈ. ધન્ય ધન્ય અવંતીનાથ, ધન્ય છે તમને અવંતીનાથ, અમર રહો. બોલો બોલો અવંતીનાથનો જય, બોલો અવંતીનાથનો જય, બોલો અવંતીનાથનો જય, અવંતીનાથનો જય જયકાર. હા મહારાજ, રાજદોહી પ્રજાજનો મુંજની તરફદારી કરે છે. નહીં, મુંજ પૃથ્વીપતિ હોવાથી તારી પ્રજા પોતાનો કર ભરી આપે છે. નહીં, મારી પ્રજા દયાળુ હોવાથી તારી દયા ખાય છે. દુરાચારી ચોર આ તાટલી અપકીર્તિને ઉદસા થવા છતાં શરમાતો નથી. આમાં અપકીર્તિ અને અવદશા જેવું છે શું? રહેવાને આવાસ હોય કે જૂની ઝૂંપડી, પોઢવાને પુષ્પોની સૈયા હોય કે જીર્ણ કંથા,
પહેરવાને મનોહર પટકુળ હોય કે મલિન થયેલા ચીથરા. કંગાલ્યત અને વૈભવ એ તો વિધિના સર્જેલ છે, એમાં ન શોભે શોક એ તો ઘડી બે ઘડીના ખેલ છે. એટલે તારે તારી અવદશા ને અપકીર્તિ વધારે જોવાનો વિચાર છે. સૈનિક, એના હાથ પીઠ પાછળ મજબૂત બાંધી દો. ખબરદાર, મોંજ માન ભર્યું મૃત્યુ સહેવા તત્પર થયો છે, એ કોઈનું અપમાન સહેશે નહીં. તારે મારું અપમાન કરવું છે? જો, મોંજનું મૃત્યુ નિરખવા માનવ મેદની ઉભરાઈ રહી છે, છતાં દરેકની આંખમાં આંસુ છે. એ જોઈ દેવ મને હસે છે અને હું દેવને હસું છું. મરણ છે ઉત્સવ જે મને સ્વર્ગમાં લઈ જાય છે, કેવળ મરણ માટે જ સૌની જિંદગી સર્જાય છે. ઘડી નજીક આવી ગઈ છે, તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. લક્ષ્મી, કીર્તિ અને શારદા જેવી દેવીઓ મારા આશ્રય હતી, તો હવે હું કોના નામનું સ્મરણ કરું? હા, એક મહત્વનો સંદેશો આપવાનો બાકી રહી જાય છે. તૈલબ નગરીના નાગરિકો, સજ્જનો, સૈનિકો, તમારા રાજાની અવજ્ઞા કરી મારા યુવરાજ ભોજને એક મહત્વનો સંદેશો આપવા છે કોઈ તત્પર? મારી અવજ્ઞા કરી કોઈ પણ આનો એક શબ્દ સાંભળશે તો જીવતી જશે. જેને જિંદગી વાલી ના હોય, જે ઈશ્વર સિવાય કોઈથી ડરતો ન હોય, એને તમારા જેવા રાજા મહારાજા શું કરશે? તમે કોણ છો? સંસાર ત્યાગી સાધુ. અહીંયા કોઈને ઉપદેશ આપવાની જરૂર નથી. જાઓ, ચાલા જાઓ. નહીં, અમતિનાથ નો છેલ્લો સંદેશો સાંભળ્યા સિવાય હું અહીંથી જવાનો નથી. ચાલુ કે રાજ, ધિક્કાર છે તમારી વીરતાને કે એનો સંહાર કરવા તત્પર થયા છો, અને ધિક્કાર છે તમારી પ્રજાને કે એનો છેલ્લો સંદેશો સાંભળવા માટે કોઈ તૈયાર નથી. કહો અવંતીનાથ, શું કહેવું છે? લક્ષ્મી યાસ્યતિ ગોવિંદે વીરશ્રી વીરવેશમણિ ગતે મુંજે યશે પુંજે નિરાલંબા સરસ્વતી. એટલે તમારા જવાથી ભગવતી લક્ષ્મી વિષ્ણુ પાસે જશે, કીર્તિ વીર પુરુષોને વર્ષે, પણ ભગવતી શારદા નિરાધાર થઈ જશે, એમ જ ને? એ જ. ભારત વર્ષની ભૂમિ દરેક વિદ્યાવાનોની માતા છે, એનું કેન્દ્ર સ્થાન ઉજ્જૈન. ઉજ્જૈનનો હું સ્વામી હોવાથી દરેક વિદ્યાવાનને મારા જીવ કરતા પણ મેં વધારે જાળવ્યા છે. એ જો નિરાધાર થાય તો આર્યોનું આર્યત્વ જાખું થશે, હિન્દનું સનાતન હીર લૂંટાઈ જશે. મારા યુવરાજ ભોજને એટલું જ કહેજો કે ભલે ઉજ્જૈની ઉજ્જળ થાય, ભલે માળવાનું રાજ્ય રસાતાળ જાય, પણ મા શારદા નિરાધાર ન થાય, અવંતીના વિદ્યાલયોનો જીવ ઉડી ન જાય. ધન સંદેશો તારી પ્રભુતાને શોભાવે તેવો છે. હરિ હરિ હરિ. શત્રુના કાગાળમાં સ્નેહ લગ્ન કરી, તપસ્વીના પ્રેમ પાસમાં સપડાઈ, રાજર્ષિ જેવો રાજેન્દ્ર પણ આ દશાને પ્રાપ્ત થાય, એ જ બતાવે છે કે ભાવિ મહાપુરુષને પણ કેવી ભૂલ ખવરાવે છે. હરિ 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 હરિ. મહારાજ, આ નરાધમ એક પણ વધારે જીવતો રહેશે તો પ્રજાજન પલટાઈ જશે. તો હવે એની છાતી ચીરી કલેવર બહાર નીકળી આવે અને પર વારમાં એનું પ્રાણ જાય એ રીતે હથિયાર ચલાવો. પીઠ પાછળથી મુંજને મારવાનું માન તું ખાટી જાય છે નરાધમ? નહીં, પૃથ્વી મારી પ્રિયા છે, એ મારા લોહીથી ભીંજાય, એ જોઈ હું રાજી થઈશ. જય જય મહાકાળ. આવ ભાઈ, હું તને એક સરસ મજાની કવિતા શીખવાડું. નિર્ભય થજે કુમાર, જીતી જવું જો તારે. નિર્ભય થજે કુમાર, જીતી જવું જો તારે. ભય જીત જે કુમાર, સીધી ચહે જો દ્વારે. ભય જીત જે
શીશ ના લગારે સુકુમાર વયે ધ્રુવે તપથી સુવંશ તાર્યો સુકુમાર વયે ધ્રુવે તપથી સુવંશ તાર્યો સુકુમાર અભિમન્યુએ ચક્રવ્યૂહ વિદાર્યો સુકુમાર અભિમન્યુએ ચક્રવ્યૂહ વિદાર્યો સુકુમાર વયે કૃષ્ણે બળવાન કંસ માર્યો સુકુમાર વયે કૃષ્ણ બળવાન કંસ માર્યો આદર્શ એ ઉતાર અંતર કુમાર તારે આદર્શ એ ઉતાર અંતર કુમાર તારે સંસાર આ વિશાળ ગણજે ખરી નિશાળ ચારિત્ર તિલક ભાર સંસાર આ વિશાળ ગણજે ખરી નિશાળ ચારિત્ર તિલક ભાર જો હોય તો આ વિશ્વ નાંધી અને અંધાર જો હોય તો આ વિશ્વ નાંધી અને અંધાર નડશે નહીં લગારે નડશે નહીં લગારે નિર્ભય થજે કુમાર જીતી જવું જો તારે નિર્ભય થજે કુમાર જીતી જવું જો તારે અનુપમ અને ઉલ્લાસ બે ભાઈઓ છે. ઉલ્લાસ નાનો ભાઈ છે. ઘરમાં ઝઘડો થાય છે. ઝઘડાના મૂળમાં નાટકના ખલનાયકે કરેલી અભિનેત્રીની કાન ભંભેળણી એ મુખ્ય વાત છે. અને એ ઝઘડો થયા પછી ઉલ્લાસ ઘર છોડીને જાય છે અને જ્યારે એ આપઘાત કરવા માટે કોઈ દરિયાકાંઠે પહોંચી જાય છે અને ત્યાંથી એક સ્ત્રી એને બચાવીને લઈ આવે છે. સંતરામ નામના એક અલગારી માણસને ત્યાં ઉલ્લાસને બચાવી અને શાંતિ નામની સ્ત્રી લઈ આવે છે. ત્યારે એને લગભગ માથા ઉપર પાણીનો ઘડો, મોતીની ઈંડોણી આ જાતનું આખું એક કન્સેપ્શન ઊભું કરવામાં આવ્યું છે. અને ત્યાં સંતરામ એને પૂછે છે કે તે જિંદગી શું જોઈ? તો પેલો કહે છે મને જિંદગીમાં રસ નથી. તો કે આટલા વર્ષ તું જીવ્યો એમાં જિંદગીમાં મેં તે જોયું શું? તો કહે છે કે જો આ સુંદર દેખાતી સ્ત્રી કરીને એક સુંદર મજાનો સંવાદ છે જે હું તમને સંભળાવું છું. જિંદગીમાં રસ નથી, આટલી ઉંમરમાં જિંદગી શું જોઈ? દુનિયાદારી શું શીખ્યો? કોલેજની પરીક્ષાઓ પસાર કરી હશે, જિંદગીની કઈ પરીક્ષામાં પાસ થયો? જો આ સુંદર ગણાતી સ્ત્રી માથા પર મનોહર કેશકલાપ, એના ઉપર મોતીની ઈંઢોણી, એના ઉપર માટીનો ઘડો, આ ઘડો માણસ જાતના માથા પર મોતીના સિંહાસને બેસવાને માટે ક્યારે લાયક થયો? સૌથી પહેલા તો જમીનમાંથી માટી ખોદી ગધેડે ચડાવી અને કુંભાર ઘેર લાવ્યો, ગારો કરી પગથી ખૂંદી અને ચાકડે ચડાવ્યો, ટપલે ટીપ્યો અને નિભાડામાં નાખ્યો, પછી ટકોરો મારીને તપાસી જોયો, કાચો હતો તો નક્કામો ગણી અને ફેંકી દીધો અને પાકો હતો તો ગળામાં દોરડું બાંધી અને ઊંડા કૂવામાં ઉતાર્યો, ત્યાંથી અધૂરો આવ્યો તો છલકતો મનાયો અને આ જ આટલા સંસ્કાર પામ્યા પછી પૂરો ભરાયો તો જ પવિત્ર મનાયો અને ઊંચા આસને બેસવાને ભાગ્યશાળી થયો. માનવ જીવન પણ કંઈક આવું જ છે, જેમાં સેંકડો સંસ્કાર થાય, હજારો મુસીબત વેઠે ત્યારે ઊંચું સ્થાન પામે. જ્યારે તમે જરાકમાં હારી જાઓ છો, જરાક નાસીપાસ થતાં દરિયે પડવા દોડી જાઓ છો. સંતનો આ ઉપદેશ સાંભળી અને ઉલ્લાસ આપઘાતના વિચારો કાઢી નાખે છે. સંતની કેરેક્ટર એટલે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, એક અલગારી માણસ. આ જ ઉલ્લાસને જ્યારે દુનિયા સાથે લડવાનું સંત શીખવે છે ત્યારે એને કહે છે, સૌને ગમે છે શોખ અને સૌએ કરવા સર્જાય છે, નજરે ચડે તે નીચ અને છાના રહે તે વખણાય છે. માટે બેટા જમાનાને ઓળખતા શેખ, જરૂર શીખીશ, પણ એક સિદ્ધાંત યાદ રાખીશ. વિચારો નથા બાપડો નથા, વિચારો નથા બાપડો નથા, સ
શાળાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, શાળાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, શાણા છે થોડા થોડા શૈતાન છે ઘણા, શાણા છે થોડા થોડા શૈતાન છે ઘણા, શૈતાન થી શૈતાની સમજીને કરતો જા, શૈતાન થી શૈતાની સમજીને કરતો જા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, હથિયાર રાખી જ્ઞાનમાં નિશાન રાખી ચૂપ, હથિયાર રાખી જ્ઞાનમાં નિશાન રાખી ચૂપ, ભાત કર દુશ્મનને જબાન રાખી ચૂપ, ભાત કર દુશ્મનને જબાન રાખી ચૂપ, ગુપચુપ કરીને ઘા ખૂબીથી ખસતો જા, ગુપચુપ કરીને ઘા ખૂબીથી ખસતો જા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, બાપડું થયો તો લોકો તને રડાવશે, બાપડું થયો તો લોકો તને રડાવશે, ભોળો થયો તો ગુંડા તને સતાવશે, ભોળો થયો તો ગુંડા તને સતાવશે, સરજોર થોડો થા થોડીક ગાળો ખા, સરજોર થોડો થા થોડીક ગાળો ખા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, વિચારો નથા બાપડો નથા, વિચારો નથા બાપડો નથા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, શાણાની સાથે શાણો દુર્જન થી દુર્જન થા, કેમ પૈસો હમાલ પૈસો ધાર્યું કરશે કમાલ પૈસો, ગડપણમાં રખવાળ પૈસો અંધારામાં મશાલ પૈસો, પૈસો ગુણને ગૌરવ દે છે પૈસે ચોરું છાનારે છે, માટે તો પૈસાને દુનિયા પ્રભુ તણો પિતરાઈ કહે છે, સંપત્તિ માટે જેને ઓપેરા આવું એક ભ્રામક નામ આપવામાં આવતું હતું એ આ સંપત્તિ માટેની ઓપેરા, જેમાં સંપત્તિ દૈવી હોય અને આસુરી આ ભેદ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યા છે અને સંપત્તિને બંધન કરાવનારા તથા મોક્ષ અપાવનાર પણ કહી છે, એટલે સંપત્તિ સુખનું કારણ છે તેમજ દુઃખનું પણ કારણ સંપત્તિ જ છે, વૃત્તિ પર પૈસા ઉપાર્જન કરવાની જે વૃત્તિ અને એના સાથે કઈ રીતે એનું ઉપાર્જન થાય છે એ માટેનો અભિગમ અને કઈ પ્રેરણા એની પાછળ કામ કરે છે, આસુરી સંપત્તિ હંમેશા દુઃખદાતા હોય છે, સારી સંપત્તિ લોકોને સુખ આપે છે, સંપત્તિ માટે નાટકમાં ખલનાયકની ભૂમિકા ચુનીલાલ કરીને એક કેરેક્ટર કરતા એક્ટર હતા જે ખૂબ જ લોકપ્રિય થયા હતા, વર્ષો સુધી એમને ખલનાયક તરીકે કામ કર્યું અને બંસીધરની ભૂમિકા કરતા, ત્યારે હવે જે પ્રસંગ અને જે ગીત છે તે ગીતની અંદર એ એટલા બધા ઓતપ્રોત થઈને કામ કરતા, કારણ કે સામે રતિલાલ પટેલ જેમનું ભાષા પર અદ્ભુત પ્રભુત્વ હતું અને એ જ્યારે આ પ્રસંગ પર કહેતા કે ગીતા હાથમાં ઉપાડીને દીકરાના નામ પર કસમ ખાવા માટે તૈયાર છો, ત્યારે ચુનીભાઈ કહેતા કે છાતી પર હાથ મૂકીને કોઈ માણસ એમ તો ન જ કહી શકે કે હું નિષ્પાપ છું, ત્યારે વિલન દીકરાના માથા ઉપર હાથ મૂકી અને કસમ ખાય છે ત્યારે દીકરો અંતઃ પ્રેરણાથી પોતાની સૂઝથી એ કવિતા કહે છે કે ખોટું બોલશોમાં નીતિ છોડશોમાં. અચ્છા, આ ગીતની સાથે એક બીજી વાત પણ એવી વણાયેલી છે કે અમે જ્યારે સ્કૂલ ડેઝમાં ભણતા અમારા બચપણના દિવસોમાં ત્યારે સ્કૂલમાં સંગીત શિક્ષક અમને આ ગીત શીખવતા હતા અને અમે પણ ખોટું બોલશોમાં નીતિ છોડશોમાં કરી અને ચાર શિખામણમાં એ દીધી એમાં પહેલી એ કરીને અમે પણ આ ગીત ગાવાનું શીખતા હતા અને લલ્લુભાઈ શ્યામલદાસ નાયક નામના પેટી માસ્તર અમને આ ગીત શીખવતા, પણ તે વખતે મજા એ હતી કે મને જ ખબર નહોતી કે આ સંપત્તિ માટે નાટકનું મારા જ પિતાજીનું લખેલું ગીત છે. હું તમને અન્યાય કરું છું, તમે મારી સાથે વિશ્વાસઘાત નથી કર્યો, પાપથી ભરેલું તમારું પૂર્વ જીવન શું તમે મારાથી છુપાવ્યું નથી? કોઈનું સત્યાનાશ વળી જાય એવું કોઈ કાર્ય મેં નથી કર્યું. તો કહો જો,
મરવા પડેલો માણસ કોઈ દિવસ ખોટું બોલે નહીં. તમે એના પૈસા પણ ખાધા નથી? નહીં. એની સાથે વિશ્વાસઘાત પણ નહીં? નહીં. એ કમનસીબ માણસનું મોત બગાડવા તમે ઈચ્છતા હતા એ પણ ખોટું? ખોટું. તો અહીંયા તમે આ દીકરાના માથા ઉપર એક હાથ મૂકીને એક હાથમાં ગીતા લઈને સોગન ખાવા તમે તૈયાર છો? બે જરાક આજે વાર્તા છે ને તે સૂર્યકુમારી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું એક ખૂબ જ પ્રખ્યાત નાટક. અને એ જમાનામાં તપ્તી અને સંવરણનો સૂર્યની પુત્રી એનો આખો આ કિસ્સો છે. ધાર્મિક નાટક, પૌરાણિક જેને આપણે કહીએ છીએ. અને મોહન લાલાજી નામના એક કલાકાર, તું પાછો મને પ્રશ્ન કરીશ કે તમે જોયા હતા, તો મેં મોહન લાલાજીને પણ જોયા નથી, છતાં પણ આ દ્રશ્ય અને આ ગીત અને એના સંગીત ખૂબ જ પ્રખ્યાત થયા હતા, પણ આજે એના કોઈ જાણકાર નથી. અને મોહનભાઈ જુનિયરે આપણને એક ગીત એનું આ કરી આપ્યું હતું. એ ગીત આજે અમે તારી પાસે રજૂ કરાવવા માંગીએ છીએ. તું અત્યારે ભલે ખડખડાટ હસતી હોય, પણ તારે ગીતમાં વાલ અંતરમાં હોય તો લોજો લોચન, મધુવનમાં જુરે તારી બાલા જોગણ, એ ગીત રજૂ કરવાનું છે.
વિનુભાઈ. બોલો બેન. આ શબરીનું ગીત તો બહુ સુંદર છે, કયા નાટકનું છે? બેન, આ ગીત એટલું બધું પ્રખ્યાત થયેલું નથી, પણ આ વિદ્યાવારિધિ ભારવી કરીને એક નાટક, જે તમને જો ખબર હોય તો ઉપમા કાલિદાસસ્ય ભારવે રર્થ ગૌરવમ દંડિન પદ લાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. ભારવીની લાઈફ ઉપર 1951માં પ્રભુલાલ દ્વિવેદીએ એક નાટક લખ્યું હતું અને એમની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે એ નાટક ભજવાયું હતું. આ નાટકમાં એક ખાસ ખૂબી એ હતી કે જૂની અને નવી રંગભૂમિના કલાકારોએ સાથે મળીને આ નાટક ભજવ્યું હતું અને બહુ જ સુંદર સાહિત્યિક કૃતિ હતી. અને આ શબરીનું ગીત એ જુદા સંદર્ભમાં નાટકમાં આવતું હતું, પણ અહીં આપણે એને એક સુંદર શબ્દચિત્ર તરીકે તમારે રજૂ કરવાનું છે અને એ શબરીનું ગીત હવે તમે રજૂ કરશો. સવારે
પણ એ સાથે હું તમને એક જૂનો ગરબો જે અહલ્યાબાઈ નાટકનો હતો એની થોડીક પંક્તિઓ હું તમને કહું. વીજળી જબુકે આજ વાદળી આકાશે ચડી, ગાજે સખી ગગન ઘોર મોર કરે ટહુકા મીઠા, વિયોગી રસિકનાર વાટ જોતી જરૂખે ચડી, આષાઢી વાદળીને પૂછે સખી પંથે મારા કંથ દીઠા, બોલી પીયું પીયું જોર કરી ઘન ઘોરોમાં શોર કરે રે બપૈયા, મેઘનું નીરને શીત સમીર કરે મયુરી નૃત તાતત થૈયા, પૂછી વાદળીને વિરહા નળથી બળતી વળતી જુએ બાહવરી બાળા, જોઈ સખી પરી રંભણ પામતી જામતી અંતર જોબન જવાળા, વાટ જોતી થાકીને પીયું નાવ્યા, રાત જાગી પોઢે પરભાતરે ત્યાં આવે નાવલીઓ નીંદમાં, સ્વપ્નમાં કેલી રહી રસ રેલી ત્યાં ગેલી થકી ઘન શ્યામ રિસાયા, એક નિમેષ વિશે ઋષિ કેશ કુંજ નિકુંજ મહી લપટાયા, ગોતી રહી લળી જોતી રહી કહી કૃષ્ણ મનોહર આહિર જાયા, અંતરયામી એ સાધ સુણી સલુણી સમીપે પ્રગટ્યા જગરાયા, આંખે આંખડી મળી રે ભ્રમર પાંખડી મળી રે પ્રભુ આવ્યા કે પ્રભાત કહી બેટી ભલી ભાત. 1970ની સાલનો આ ગરબો છે. આજે જો તમને આ ગરબો કરવાનું કહેવામાં આવે તો શ્રમ પડે કે નહીં? શ્રમ તો પડે પણ મારે અર્થ સમજવો પડે અને ત્યાર પછી હું ગરબો લઈ શકું. હવે આપણે કરવાનું છે ગોકુળ આવ્યું છે મારે આંગણે. આ શબ્દો બહુ સરસ છે, આ કયા નાટકના છે? આ ગોકુળ આવ્યું છે મારે આંગણે શંભુ મેળો નામની એક નાટિકા 1947માં રજૂ થઈ હતી. એનું એક આ બહુ જ પોપ્યુલર લોકપ્રિય થયેલું ગીત છે. એના સંગીતકાર? એના સંગીતકાર મોહન જુનિયર હતા. તો દરેક વખતે પણ આની શબ્દરચના કોની છે? સરયુબેન આની શબ્દરચના પ્રભુલાલ દ્વિવેદીની છે. તો શું લેખકો પોતે બધા ગીતો લખે? પ્રભુલાલ દ્વિવેદી એક એવા નાટ્યકાર હતા કે જે નાટકની સાથે પોતાના નાટકના ગીતો પ્રસંગો વસાત પોતે જ લખતા. એ સાથે રઘુનાથ બ્રહ્મભટ્ટ કરીને પણ એક કવિ હતા જેમને પ્રભુલાલ દ્વિવેદીના ઘણા નાટકોમાં ગીત રચનાઓ આપી છે. એટલે એવો કોઈ નિયમ નહોતો કે લેખક પોતે જ લખે. તો હવે આપણે આ ગોકુળ આવ્યું છે મારે આંગણે રજૂ કરીએ. આવું છે મારે આંગણે, એક વાર આવો મહારાજ.
એકવાર